તો મિત્રો, બુશર્ટ ટી શર્ટ મૂવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. બોરસદથી 200 રૂપિયા લઈને આવ્યો તો 10-10 કિલોમીટર સાયકલ ચલાવતા હતા તમે. બાર બસ થયું, બોલ બચ્ચા. તો કેમ છો બધા? મારું નામ છે હર્ષ ચૌધરી અને તમે જોઈ રહ્યા છો ગુજવેલા. તો મિત્રો, આ મૂવી આવનારી ગુજરાતની બ્લોકબસ્ટર મૂવી બની શકે છે. આ મૂવીમાં આપણને સિદ્ધાર્થ રાંદેરિયા અને કમલેશ ઓઝા જેવા મુખ્ય કલાકારો જોવા મળવાના છે. આ મૂવીનું પ્રોડક્શન હાઉસ કોકોનટ મોશન પિક્ચર છે, જેને આના પહેલાં ઘણી બધી બ્લોકબસ્ટર ગુજરાતી મૂવી આપી છે. ટ્રેલરની વાત કરીએ તો દમદાર સ્ટારકાસ્ટ, સારું પ્રોડક્શન હાઉસ અને સચિન જીગરનું મ્યુઝિક આ મૂવીને સુપરહિટ બનાવી શકે છે. આ મૂવીના ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાના પુત્ર ઈશાન રાંદેરિયા છે, જેમને આના પહેલાં એમની જોડે રહીને ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ જેવી સુપરહિટ મૂવી બનાવી છે. ટ્રેલર પરથી સ્ટોરીલાઇનની વાત કરીએ તો આમાં આપણને ભૂપત પંડ્યા અને હર્ષ પંડ્યા નામના પિતા પુત્રની વાત કરવામાં આવી છે, જેમાં ભૂપત પંડ્યા પોતાના સંઘર્ષની વાતો હર્ષ પંડ્યાને કરતા હોય છે, એમ જ પિતા પુત્રની જનરેશનની વાત કરવામાં આવી છે કે ભૂપત પંડ્યા એમના જીવનમાં જે નથી બની શક્યા એ એમનો પુત્ર એમના સપના સાકાર કરે એવું ઈચ્છતા હોય છે, જ્યારે હર્ષ પંડ્યા પોતાની કાબિલિયત એટલે કે પોતાના ટેલેન્ટ પર કામ કરતો હોય છે અને એને એમાં જ આગળ વધવું હોય છે. આ જ કારણથી બંને વચ્ચે ઝઘડા થાય છે, પણ વચ્ચે એક એવો ટ્વિસ્ટ આવી જાય છે કે આપણને ટ્રેલરમાં જોવા મળે છે કે ભૂપત પંડ્યા અને હર્ષ પંડ્યાની આત્માની અદલાબદલી થઈ જાય છે. આનાથી કેટલી મોટી ધમાલ થાય છે અને આ જ વસ્તુ આગળ જતાં કેટલું હ્યુમર ક્રિએટ કરે છે એ આપણને ટ્રેલરમાં જોવા મળે છે. હવે આગળ જતાં આ મૂવી કેટલી મજા કરાવશે એ જાણવા માટે આપણને આ મૂવી જોવી જ પડશે. ઈશાન રાંદેરિયાએ આ મૂવીના ડિરેક્શન સાથે સાથે સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે પણ લખ્યા છે અને સિદ્ધાર્થ રાંદેરિયાએ આ મૂવીના ડાયલોગ્સ લખ્યા છે. આ બંને બાપ બેટાએ થઈને સરસ મજાની ફેમિલી કન્ટેન્ટ સાથેની મૂવી બનાવી છે. તો મિત્રો, બુશર્ટ ટી શર્ટને લઈને તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ. છોડી દો, એ ચોર નથી, બંને ગાંડા છે. અમે ગાંડા છીએ.